નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં હાલ ઘરે ઘરે તાવ, શરદી, ઉધરસ, માથાનો દુખાવો, શરીરનો દુખાવો જેવા વાયરસ કેસોમાં નોંધપાત્ર વધારો થતાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પલ્લાચર ખાતે દોરીથી વીંટાયેલ ઇજાગ્રસ્ત હાલતમાં ગોળ મળી આવ્યું હતું, તો જીવદયા પ્રેમીઓ દ્વારા સારવાર બાદ વન વિભાગને સોંપવામાં આવ્યું હતું. ગહેરાઈયાનું ટેલર રિલીઝ. પોતાના કઝિનના બીએફના પ્રેમમાં પડી દીપિકા. સૌરાષ્ટ્રમાં વીજપોલ સાથે કાર ધડાકાભેર અથડાતા મહિલા સહિત 3 વ્યક્તિઓના મોત. ઇન્વેસ્ટર વિજય કોરિયાએ 2 સ્ટોકમાંથી નફો ઘરભેગો કરી દીધો. હવે એક્સરે 2 થી ખબર પડશે કોરોના છે કે નહીં. 5 થી 10 મિનિટમાં મળશે પરિણામ. ટોયોટાએ ભારતમાં રજૂ કરી પહેલી પિકઅપ ટ્રક. 6 મહિના દરમિયાન 22 રેડ કરી 28 બાર શ્રમિકોને મુક્ત કરાયા. કલેક્ટર આયુષ્ય ઓક. અદાની સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં રાતના 8 થી 9 ની વચ્ચે 2 નવજાત બાળકોના જન્મ થયા બાદ બંને બાળકોની હાલત નાજુક હોવાને કારણે વેન્ટિલેટરની જરૂર પડી હતી. હોસ્પિટલમાં વેન્ટિલેટર અવેલેબલ ના હોવાને કારણે અદાણીના સંચાલકો દ્વારા નવજાત બાળકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં રિફંડ કરવાનું કહેલું. સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદને લઈને ખેડૂતોને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. કારણ કે વાતાવરણ અનુકૂળ ના આવતા પાકમાં જીવાતના ઉપદ્રવથી ખેડૂતો ચિંતિત બન્યા છે, તો વરસાદ પડવાથી ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે. સર્જેલી ગામ નજીક બંધ પડેલા ટેમ્પોને આગળથી ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરે ટક્કર મારતા ટેમ્પો ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. નેશનલ હાઈવે 48 પર નબીપુર નજીક ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો. ટ્રક પલટી જતા વાહન વ્યવહારને અસર થવા પામી હતી. સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર ગામ પંચાયત, જે જેતપુર તાલુકાની સૌથી મોટી ગામ પંચાયત માનવામાં આવે છે. વીરપુર ગામમાં કુલ 9848 મતદાર છે. જામનગર જિલ્લામાં કોરોનાના કેસો ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ તરફથી જિલ્લાના કાલાવડ શહેરમાં ટેસ્ટિંગ પ્રક્રિયા વધુ વેગવંતી બનાવી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતો 40 વર્ષીય ઈસમે રેલવે નીચે પડતું મૂકીને જીવન લીલા સંકેલી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.